મુદ્દો રહ્યો છે આપણે ધોરણ 11 નો નામાનો એ આજે કમ્પ્લીટ કરીએ. પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. બરાબર, એની અંદર આપણે વ્યવહારના પ્રકારો જોયા હતા અને ખાતાના પ્રકારો. આપણે ઉધાર જમાના નિયમો એનો જે છેલ્લો મુદ્દો છે એ જોવાનો. ઉધાર જમાના નિયમો શા માટે જરૂરી છે તો કે આપણે આમ નોંધ કરવાની હોય છે. વ્યવહાર આપણે ઓળખતા શીખા, એની અંદર જે ખાતા સંકળાયેલા છે એ ખાતાને ઓળખતા શીખા. હવે એ વ્યવહારના પ્રકાર અને ખાતા બેનું કોમ્બિનેશન કરી અને એને આપણે ઉધાર કે જમા કરવું છે તો એના માટેના નિયમો હોય છે. અને આ નિયમો કોને લાગુ પડે છે તો કે જે આપણા ત્રણ મુખ્ય ખાતાના પ્રકારો હતા એને. બરાબર, તો ખાતાના પ્રકારોમાં પહેલું છે ખાતું. આપણે યાદ હોય તો ગઈ વખતે સમજાવ્યું તો ત્રણ ખાતા હતા, વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ. તો એમાં આપણે પહેલું જોઈએ વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતાનો શું નિયમ છે? વ્યક્તિ એટલે એક વાર યાદ કરી લઈએ કે કોઈ પણ પ્રકારની કૃત્રિમ અને કુદરતી વ્યક્તિઓ છે એને આપણે વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ કરી શકીએ છીએ. મારું નામ છે એ વ્યક્તિની અંદર આવી જાય, તમારું નામ એ વ્યક્તિ ખાતાની અંદર આવી જાય અને આપણી શાળાનું નામ છે એ વ્યક્તિ ખાતાની અંદર આવી જાય અને આપણી જે ગામની અંદર બેંક છે એ વ્યક્તિ ખાતાની અંદર જ આવે છે. બરાબર, તો આ વ્યક્તિ ખાતું. હવે એનો નિયમ શું છે તો કે લેનાર ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. કોણ? તો વ્યક્તિ. કોણ સંકળાયેલું હોય છે? કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લેનાર હોય તો એના ખાતે આપણે શું કરીએ છીએ? ઉધાર. એ જ રીતે વ્યક્તિ આપનાર છે તો એના ખાતે શું કરીએ છીએ? આપણે જમા. હવે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે એક નાનું ઉદાહરણ લઈએ. બરાબર, કે ચલો જયશ્રીબેન પાસેથી રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો. સાંભળો, તમે અહીંયા તમારી સામે રાખું છું એટલે તમને ખબર પડે કે કોણ લેનાર થયું ને કોણ આપનાર થયું. જયશ્રીબેન પાસેથી રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો. જયશ્રીબેન પાસેથી, તો જયશ્રીબેન શું થયા? આપનાર થયા. આપણે જયશ્રીબેન ને ધ્યાનમાં લેવાનું છે, માલને ધ્યાનમાં લેવાનો નથી. કારણ કે જયશ્રીબેન એમાં આવે છે વ્યક્તિમાં અને જયશ્રીબેન પાસેથી આપણે માલ ખરીદ્યો છે તો જયશ્રીબેન શું થયા? આપનાર થયા. તો જયશ્રીબેન ખાતે શું થાય? જમા. આ આપણે વ્યક્તિ ખાતાનો નિયમ. પછી મહેશભાઈને રૂપિયા 5,000 ચૂકવ્યા. મહેશભાઈને રૂપિયા 5,000 ચૂકવ્યા. તો મહેશભાઈ એટલે વ્યક્તિ. મહેશભાઈને ચૂકવ્યા છે તો મહેશભાઈ લેના થયા. બરાબર, તો મહેશભાઈ ખાતે શું કરશું? આપણે ઉધાર. પેલું આપણે જે વ્યવહાર જોયો એમાં જયશ્રીબેન આવ્યા. બરાબર, વ્યક્તિ. આપણે જયશ્રીબેન ખાતે શું કર્યું? જમા. કારણ માલ લીધો તો એટલે એ આપનાર થયા. એ જ રીતના મહેશભાઈ ને રકમ ચૂકવી છે તો મહેશભાઈ લેનાર થાય છે. તો અહીંયા મહેશભાઈ ખાતે આપણે શું થશે? ઉધાર. બરાબર, તો અહીંયા વ્યક્તિ ખાતાની અંદર લેનાર વ્યક્તિ હોય તો એના ખાતે આપણે ઉધાર કરવાનો હશે અને વ્યક્તિ જો આપનાર હશે તો એના ખાતે શું કરવાનું હશે? આપણે જમા. આ કયો નિયમ થયો આપણો? વ્યક્તિ ખાતાનો. ત્યાર પછી કયો બીજો આવે છે? આમ તો વ્યક્તિ અને બિન વ્યક્તિ. બરાબર ને, આપણે વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ. પણ બિન વ્યક્તિ ખાતાની અંદર આપણે બીજા બે ખાતા ક્યાં જોયા હતા? તો કે માલ મિલકત અને ઉપજ. તો હવે અહીંયા બીજું છે આપણું માલ મિલકત ખાતું. માલ મિલકત. બરાબર, વ્યક્તિ ખાતાની અંદર આપણે જોયું લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ની અંદર શું આવશે? તો કે આવે તે ઉધાર અને જાય તે જમા. શું આવે ને શું જાય? તો માલ અથવા તો મિલકત. ધંધામાં આવે તો ઉધાર, ધંધામાંથી જાય તો જમા. હવે જ્યારે ધંધામાં માલ કે મિલકત આવે છે તો આપણે જે તે માલ કે મિલકત ખાતે શું કરવાનું થશે? ઉધાર. એ જ રીતના માલ કે મિલકત ધંધામાંથી જાય છે તો જમા.
હવે માલના ખાતા ક્યાં અને મિલકતના ખાતા ક્યાં એ આપણને ક્લિયર હોવું જોઈએ, કારણ કે ખાતાના પ્રકારો મેં સમજાવી દીધા છે, એની અંદર બધા જ ખાતા આવી ગયા છે, બધા જ ઉદાહરણો કમ્પ્લીટ જોઈ કર્યા હશે ને તો ખાતાના પ્રકારો સમજાશે, ખાતાના પ્રકારો સમજાશે તો જ ખબર પડશે કે કયું માલ અને કયું મિલકત સાથે રહીએ છીએ કમ્બાઈનમાં જ આપણે. પણ વેપારી પાસેથી રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો તો અહીંયા માલ આવ્યું, મિલકત આવી નથી, તો અહીં આપણે માલને બદલે અહીંયા નામાની અંદર એક શબ્દ વપરાય છે ખરીદ. માલને બદલે કયો શબ્દ વપરાય છે? ખરીદ. તો ખરીદ ખાતે ઉધાર થશે, ધંધામાં આવ્યું ને. એ જ રીતે કોઈ એક યંત્રની ખરીદી કરી તો ધંધાની અંદર શું આવે છે? યંત્ર. યંત્ર ક્યાં ખાતામાં આવશે? મિલકતમાં. બરાબર, આપણે મિલકતની વાત થઈ હતી ને કે જેનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય, બરાબર, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, આ બધી જ વસ્તુ મિલકત. એ જ રીતના રોકડ, બેંક, આ મિલકત, લેણી ઊંડી, દેવાદારો, એ આપણી મિલકત જ છે, કારણ કે એની પાસેથી આપણે રકમ લેણી છે, લેવાની જ છે, તો એ મિલકતની અંદર જ આવે છે. પણ ચાલુ મિલકત, ચાલુ અને બિનચાલુ મિલકતો, એ આપણે પ્રકરણ 1 ની અંદર પારિભાષિક શબ્દોની અંદર જોઈ ગયા છીએ. જો અહીંયા વિદ્યાર્થીઓ એક વસ્તુ ધ્યાન રાખજો કે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થશે તો જ બધી વસ્તુ સમજાશે. અહીંયા નામાની અંદર કોઈ વસ્તુ આપણે ગોખીને યાદ રાખી શકીએ નહીં અને એ રીતે આપણે આને ભણી પણ શકીએ નહીં, કારણ કે જેમ મેં તમને કીધું હતું કે આપણું પાયો છે, પાયો નબળો હશે તો ચણતર સારું થશે નહીં. એટલા માટે થઈને દરેક વસ્તુ મિલકત શબ્દ આવ્યો તો આપણી માઇન્ડની અંદર એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે મિલકતોના કેટલા પ્રકાર હોય, ચાલુ, બિનચાલુ, વાસ્તવિક, અવાસ્તવિક, દ્રશ્ય, અદ્રશ્ય, અને એની અંદર કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે. ટોટલી વસ્તુ આપણા મગજની અંદર ક્લિયર હોય ને તો જ આપણે અહીંયા કોઈ પણ શબ્દ આપણી સામે આવે આપણે એને કરી શકીએ, ક્લિયર કરી શકીએ. ક્યાં આવશે માલના ખાતાની અંદર, ક્યાં ખાતા આવશે, આ બધી વસ્તુ તમારે કમ્પ્લીટલી તૈયાર હોવી જોઈએ. ત્યાર પછી આપણે એનો નિયમ જોઈએ. એક ઉદાહરણ જોયું, આપણે યંત્ર ખરીદ્યું, ધંધા કઈ એકમમાં આવે છે એટલે ઉધાર કર્યું. એ જ રીતે આપણે જમીનનો એક ટુકડો વેચ્યો તો જમીનનો એક ટુકડો, આપણી પાસે મોટી જમીનનો એક આખો ભાગ છે એમાંથી નાની એવી એક જમીનનો ટુકડો વેચીએ છીએ આપણે, બરાબર, પ્લોટિંગમાં, તો ધંધામાંથી જાય છે, જાય તો જમા. એ જ રીતે આપણે રોકડ ચૂકવીએ છીએ, બરાબર, તો ધંધામાંથી રોકડ જાય છે, જાય તો જમા. બહુ સિમ્પલ છે મિલકતનો, માલ મિલકતનો નિયમ. આવે તે ઉધાર ને જાય તો જમા. ધંધાની અંદર કોઈ પણ પ્રકારે માલ કે મિલકત આવે છે તો એના ખાતે તમારે ઉધાર કરવાનું છે. એ જ રીતે ધંધામાંથી કોઈ પણ સ્વરૂપ માલ સ્વરૂપે જાય છે કે મિલકત સ્વરૂપે જાય છે તો એને શું કરવાનું છે? તમારે જમા. તો ત્યાર પછીનો આપણો ત્રીજો નિયમ છે, અથવા તો આપણું જે ખાતું છે, કયું છે? ઉપજ ખર્ચ ખાતું. આપણું ત્યાર પછીનું ત્રીજું ખાતું છે ઉપજ ખર્ચ ખાતું. બે શબ્દ અહીંયા સંકળાયેલા છે, બરાબર, પહેલું ઉપજ અને બીજું ખર્ચ. ઉપજ એટલે લાભ અને ખર્ચ, એ તો શબ્દ ક્લિયર જ છે, આપણે બધા સમજી શકીએ, કારણ કે નવો નથી. ખર્ચ શબ્દ રોજબરોજમાં આપણે બોલતા જ હોઈએ છીએ. હા, ઉપજ શબ્દ ખેડૂતો બોલતા હોય છે, કેટલી ઉપજ થઈ આ વખતે, તો એ એનો લાભ જ બતાવે છે. એટલે કે ઉપજ અને અહીંયા ખર્ચ, તો ઉપજ કે લાભ બે શબ્દ આપણે બોલશું અહીંયા. ઉપજ કે લાભ થાય તો હું કરશું આપણે અહીંયા, જો તમને હું ઊંધું સમજાવું એટલે, નહીં તો આમ કરીશ ને તો પહેલાં જમા આવશે ને તો ઓલું આપણે મગજમાં ઉધાર અને જમા ક્લિયર હોય ને તો આપણને ભૂલ થવાની શક્યતા રહે. તો આપણે અહીંયા ખર્ચ લઈએ. ખર્ચ કે નુકસાન બે શબ્દ અહીંયા ધ્યાન રાખવાનો છે. ખર્ચ કે નુકસાન હોય તો હું હોય ઉધાર. એ જ રીતે અહીંયા બે શબ્દ છે ઉપજ કે લાભ. ઉપજ કે લાભ તો હું થશે જમા. જ્યારે કોઈ વસ્તુ તમારે લાભ સ્વરૂપે કે ઉપજ સ્વરૂપે મળે છે તો આપણે જમા કરીએ છીએ. ખર્ચ કે નુકસાન શું કરીએ છીએ? આપણે ઉધાર. ધંધામાંથી આપણને કોઈ પ્રકારનો ખર્ચ થાય, બરાબર, તો આપણે કે કોઈ પણ પ્રકારે નુકસાન થાય, આ વસ્તુ આપણને ખબર જ છે, ક્લિયર જ છે, તો ખર્ચ કે નુકસાન શું કરશું? આપણે ઉધાર. એ જ રીતે ઉપજ કે લાભ શું કરીએ છીએ? આપણે જમા. ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચ, તો હવે ખર્ચના પ્રકારો આપણે જોઈ ગયા છીએ, મહેસૂલી અને મૂડી ખર્ચ. બે ત્રણ એક્ઝામ્પલ તમને આપું તો કે આપણે ચૂકવેલ દલાલી, ચૂકવેલ ભાડું, પગાર,
બરાબર વ્યાજ ચૂકવ્યું, લાઇટ બિલ ચૂકવ્યું, આ દરેક વસ્તુ શું છે તો કે ખર્ચ કે આપણા માટે છે. નુકસાન તો કે કોઈ પણ પ્રકારના કુદરતી કે આપણે કહીએ ને કૃત્રિમ કારણોસર ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન ઉદ્ભવે છે. માની લો કે કોઈ વસ્તુ વેચાણમાં નુકસાન ઉદ્ભવ્યું, નાશ પામી, આ રીતે જે નુકસાન થાય તો એ આપણે શું કરીએ છીએ, ઉધાર. એ જ રીતે અહીંયા ધંધાની અંદર લાભ મળે કે ઉપજ મળે છે, મળેલ વ્યાજ, મળેલ દલાલી, મળેલ વટાવ, આગળ મળેલ શબ્દ હોય એટલે બધી વસ્તુ ઉપર સમજી લેવાની. આ વસ્તુ બહુ ક્લિયરલી આપણે સમજતા જઈએ તો જ આપણને યાદ રહેશે, બરાબર, કે કઈ વસ્તુથી ધંધાની અંદર આવક થાય છે અને કઈ વસ્તુથી ધંધાની અંદર જાવક થાય છે. ખર્ચ કે નુકસાન કોઈ પણ પ્રકારનું આપણે ધંધાકીય એકમમાં ઉદ્ભવે છે એના ખાતે ઉધાર કરશું, અને કોઈ પણ પ્રકારનો જમા આપણે માની કે લાભ મળે છે આપણને તો એના ખાતે આપણે શું કરશું, જમા. તો અહીંયા આપણા ત્રણ જે છે ખાતા એના આપણે નિયમો જોઈ ગયા, બરાબર. તો આ ત્રણ ખાતાના નિયમો પ્રમાણે હવે આપણે અહીંયા જે છેલ્લો મુદ્દો છે એ તો કમ્પ્લીટ જ થઈ ગયો. છેલ્લો મુદ્દો હતો આપણે ઉધાર જમાના નિયમો સમજવાના હતા, એ કમ્પ્લીટ થઈ ગયું. આપણે ત્રણેય ખાતા પ્રમાણે એના નિયમો જોઈ લીધા. તમારી બુકની અંદર સરસ 400 રૂપિયા આપ્યો છે, સરસ મજાનો લખી લેજો અને પાકું કરજો, બરાબર, તો સમજાશે. હવે શું કરવાનું છે તો આખા પાઠનું આપણે એકવાર આ પ્રકરણનું પુનરાવર્તન જોઈ જઈએ. તો એમાં શું કરવાનું આવશે તમારે, તો સૌ પ્રથમ આપણે વ્યવહારથી લઈએ, તો સૌ પ્રથમ શું કરવાનું છે તમારે, વ્યવહારની ઓળખ. શું કરવાનું છે તમારે, વ્યવહારની ઓળખ. એમાં મુખ્ય બે પ્રકાર હતા વ્યવહારની ઓળખના, કયા કયા? તો એક હતો આર્થિક અને બીજો કયો હતો, બિનાર્થિક. કયો હતો? બિનાર્થિક. ત્રીજો છે અનિયમ, પણ એ અનિયમ એમ તમને સમજાયો હતો કે જે આ બેમાંથી એકને અસર ન કરતી હોય એને આપણે અનિયમ કહીએ છીએ. અન્ય આર્થિક આર્થિક હોઈ શકે. ત્યાર પછી આર્થિક ની અંદર બીજા બે પેટા પ્રકારો જોયા હતા આપણે, કે રોકડ અને ઉધાર, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. કમ્પ્લીટ આટલી ઓળખ કરતી જવાની છે તમારે. વ્યવહારની પહેલી સૌ પ્રથમ શું કરવાની છે તમારે, ઓળખ કરવાની છે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક છે, આર્થિક ની અંદર રોકડ છે કે ઉધાર છે. આટલું કર્યું કમ્પ્લીટ. હવે શું કરવાનું તમારે, તો એની અંદર ક્યાં ખાતા સંકળાયેલા છે એ કરવાના છે, બરાબર. ત્યાં ખાતા સંકળાયેલા છે એની ઓળખ કરવાની છે. ખાતા સંકળાયેલા છે તો ખાતાના પ્રકારો જોઈએ આપણે, કયા ખાતાના પ્રકારો, મુખ્ય, વ્યક્તિ અને બિન વ્યક્તિ. બિન વ્યક્તિ ની અંદર આપણે માલ મિલકત અને ઉપજ, એટલે આપણે સળંગે સળંગ ત્રણ લઈ લઈએ છીએ, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા, બરાબર. આ ત્રણે ત્રણ ખાતા આપણે લઈએ છીએ, માલ મિલકત, ઉપજ અને વ્યક્તિ. આ ત્રણેય ખાતાને આપણે ખાતાના પ્રકારોની અંદર સમાવેશ કરીએ છીએ. ક્યાં ખાતા સંકળાયેલા છે એ જોવાનું છે. ખાતા આપણે ઓળખ થઈ ગઈ એટલે હવે એને આપણે નિયમ લાગુ પાડવાનો છે કે ઉધાર થશે કે જમા થશે. જો વિદ્યાર્થીઓ અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે. આની અંદર ટૂંકમાં આપણે જે સમરી આપી આટલું જ કરવાનું છે. તમારે વ્યવહારની ઓળખ કરવાની, આર્થિક બિનઆર્થિક, આર્થિકની અંદર રોકડ અને ઉધાર, પછી એની અંદર ક્યાં ખાતા સંકળાયેલા છે આપણે, બરાબર, વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતા. ક્યાં ઉપજ ખર્ચ, ક્યાં ત્રણ ખાતા સંકળાયેલા છે એની ઓળખ કરવાની છે. અને હવે પછી જે મેં તમને એની સાથે નિયમ લાગુ પાડવાના કીધા, એ નિયમ કઈ રીતે એને લાગુ પડે છે એ નિયમ. તો હવે અહીંયા આપણું પ્રકરણ બે છે એ કમ્પ્લીટ થાય છે. પછી આ બધી જ વસ્તુનો આપણે કહીએ ને કે રો મટીરિયલ તો મેડમ તૈયાર કરી લીધું, હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે, તો આનો ઉપયોગ આપણે ત્રીજા ચેપ્ટર